પોઈન્ટ ખાસ મૂકવા છે. એક તો સાહેબે બહુ સરસ કહ્યું કે અમે પાંચ વર્ષ તો ઓછા કહેવાય, પણ આપણે જયારે ફાસ્ટ ટ્રેક નામ કહેતા અને પાંચ વર્ષ ઓછા કહેવાય અલગ વાત છે. બીજું એક સરસ ચીજ સાહેબ કદાચ આપને નહીં ખબર એટલે કહેવા માંગુ છું. એમ એસ શર્મા છે ડિફેન્સના લોયર, સુપ્રીમ કોર્ટમાં એને શું દલીલ કરી? આપની વાત સાચી છે સાહેબ કે બધા હક બને છે, આરોપીનો બી હક બને છે કે એને કોઈ ડિફેન્ડ કરે, પણ આપણે કસાબને જો વકીલ આપતા હોઈએ, વકીલનો પોઈન્ટ નથી કરતી, વકીલનો પોઈન્ટ નથી કે એને શું કર્યું, એટલે વકીલ આપવો જોઈએ, ધર્મ છે ને ફરજ છે ને કંઈ જ ખોટું નથી, પણ વકીલે શું દલીલ કરી સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટને શું ખારિજ કરી? અમારે કેવું છે, આ 2016ની વાત કરું છું, ઓન રેકોર્ડ છે ઓફિશિયલ, વકીલે એવી દલીલ કરી કે જે રામસિંહ મરી ગયો હતો ને, કારણ કે આખો કેસ એવો કર્યો છે એ લોકોએ, એવું કહેવા માંગે છે કે આ જે નિર્ભયાનો કેસ છે, જે નિર્ભયાની પેલા ફ્રેન્ડ હતો ને, એને કોઈ પોલિટિશિયન સાથે દોસ્તી હતી, એટલે પોલિટિશિયન ને પોલિટિકલ નોલેજ જોતો હતો, એટલે એના ફ્રેન્ડને કહ્યું કે તું આ નિર્ભયાનો રેપ કરાય, એટલે નિર્ભયાનો રેપ કર્યો આ લોકોએ રામસિંહને બધાને ભેગા કરીને, પણ હવે એ લોકો રામસિંહ ફસી ગયો, એટલે રામસિંહે કહ્યું કે હું તો કહી દઈશ કે તમે બધા મને ફસાયો છે, એટલે રામસિંહને જેલમાં સુસાઈડ બતાવીને રામસિંહને પતાવી દીધો. હવે જે બીજો મુકેશ છે એ કહે છે કે હું બધાને કોર્ટમાં કહેવા થઈ ગયા છું, એટલે જે પેલો લોયર હતો એ કહે છે કે મુકેશ કઈ સ્ટેટમેન્ટ માંગવા માંગે છે, એટલે આ લોયર આવા તો હથકંડા નહીં વાપરવા જોઈએ ને સાહેબ, કે તમે આખોને પોલિટિકલ ટર્ન આપો, સુપ્રીમ કોર્ટ ને આખો ડિલે કરો, સુપ્રીમ કોર્ટ ને આખું ડિસગ્રેસ કરો, એ પોઈન્ટ મારો છે. લોયર પોતે કઈ કહેતા નથી, પક્ષકારો જે કે એ અમારે રજૂઆત કરવાની, ડિફેન્સ લોયર એમ એસ શર્મા, હવે બરાબર છે, વૈયા જેવી વાત તો લોયર ને બુદ્ધિઓ ને કહેવી, વૈયા જેવી વાત અમારી પાસે છે, આપણું કોણ અમારે છે, એવું ના લોયર કે આ કેસ ખોટો છે સાહેબ, લોયર અને સેટ કરા દેંગે, સેટ કરા દેંગે, એ રીતે આખો મારો ડોમેસ્ટિક વાયલન્સ નો કેસ એ બગાડે છે, કલમ બગાડે છે, બીજો બોલવા દો, એવું ક્યાં ના પાડું છું સાહેબ. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે બીજી દલીલ લાયા કે આજે રોડ ઘુસાડ્યું હતું ને, એ તો પોલીસે જસ્ટ કેસ ને સેન્સેશનલાઇઝ કર્યું, કારણ કે એમનું એવું કેવું છે, કારણ કે સિંગાપુરે મેડિકલમાં રિપોર્ટ આપ્યો કે પેલી છોકરીનું ઓવરેજ ને યુટરસ ઇન્ટેક્ટ છે, તો પેલો કહેતો હતો કે ઇન્ટરસ્ટાઇન ખોટ, અગર ઇન્ટરસ્ટાઇન બગડ્યું, કારણ કે ઓન રેકોર્ડ છે કે ઇન્ટરસ્ટાઇન ખેંચી નાખ્યું, તો કે અગર ઇન્ટરસ્ટાઇન ખેંચ્યું અને ઓવરઇઝ ને ઇન્ટેક્ટ છે, દેટ મીન્સ ઇન્ટરસ્ટાઇન ખેંચાયું જ નથી અને આપ સેન્સેશનલાઇઝ કરવા માંગે છે, એટલે તરત સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે પ્લીઝ આવા ખોટી ખોટી મેડિકલના અફવાઓ ના ફેરાવો અને તમે પ્લીઝ ઓન ધ ટ્રેક રહો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે સાહેબ, આ બધા રીઝન્સના લીધે બી ફાસ્ટ ટ્રેક કેસીસ આવા થાય છે, એટલે મારે ખાલી એટલે રિક્વેસ્ટ છે સાહેબ, આઈ નો યુ આર અ વેરી રેપ્યુટેડ, તમે જેવા કેસ લડ્યા છે લાઈફમાં કોઈ લડ્યું નથી, વિસ્મયનો કેસ ને અમને તમને રિસ્પેક્ટ છે, પણ મારે જે બીજા લોકો અહીંયા જોઈ રહ્યા છે ને, જે આખા કેરેક્ટર કેસોને ડિટ્રેક કરે છે, એકવાર એવું તો વિચારે કે એમની જો કોઈ દીકરી હોય છે, એમની બી તો કોઈ એ હોય છે, બહેન હોય છે, જશું.